અને હવે વાત કરીશું ઇઝરાયલ વર્સિસ હમાસ વિશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો વિવાદ વધતો જઈ રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ગાઝા પટ્ટીમાં હમાસની અલ અહલી અરબ સિટી હોસ્પિટલમાં રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં 500 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. હમાસનો દાવો છે કે આ હુમલો ઇઝરાયલનો છે, પરંતુ ઇઝરાયલે દાવો નકારતા કહ્યું છે કે ઇસ્લામિક જિહાદીના રોકેટનું મિસફાયર કરવામાં આવ્યું અને ભોગ હોસ્પિટલના લોકો બન્યા. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ટ્વિટર પર લખ્યું કે જે લોકોએ અમારા બાળકોની હત્યા કરી છે તે લોકો તેમના બાળકોના જીવ પણ લઈ શકે છે. આપને જણાવી દઈએ કે જે હોસ્પિટલ પર હુમલો થયો છે તે ગાઝા પટ્ટીના અંતિમ ખ્રિસ્તી હોસ્પિટલ હતી અને અહીં હુમલો કરવામાં આવતા 500 લોકોએ જીવ ગુમાવ્યા છે.